નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાને. અત્યારે આપણે વાત કરવાના છીએ રાજદીપભાઈ ભાટનું ફિલ્મ સનમ તારી કસમ. તો સનમ તારી કસમનું આ જગ્યા પર આપણે પાર્ટ વન શૂટ કર્યો હતો, પણ એમાં એવું હતું કે એ ફિલ્મનું જ્યારે ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે આપણે આ જગ્યા પર એ વિડીયો બનાવ્યો હતો. તેમાંથી આપણે એક બે સ્ક્રીનશોટ હતા એ આપણે બતાવ્યા હતા, પણ અત્યારે એ ફિલ્મ પૂરી ફિલ્મ અત્યારે યુટ્યુબ પર છે. તો અત્યારે હું એ પછી વિડીયો શૂટ કરવા માટે આવ્યો છું, જોકે આ વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ પહેલાં. અને આ લોકેશનની તમને વાત કરું તો લોકેશન છે મિત્રો ઠાસરા તાલુકાનું નિયસ ગામ છે, અને નિયસ ગામની અંદર આ હનુમાન દાદાનું મંદિર છે જે તમે પાછળ જોઈ રહ્યા છો. તો આ જગ્યા પરથી જે સીન લેવામાં આવ્યો છે, સીનની તમને વાત કરું તો મિત્રો આ જગ્યા પરનું જે સીન હતું એ રીતનું સીન હતું કે એ એક મેરાનું સેટઅપ બનાવવામાં આવ્યું હતું, અને ત્યાં જે હિરોઈન હોય છે એટલે કે જ્યોતિ શર્મા જે હોય છે એ આ જગ્યા પર આવતા હોય છે, ત્યારબાદ રાજદીપભાઈ ભાવડ જે હોય છે એ આ જગ્યા પર આવે છે. એટલે કે ફાઇટિંગનું એક સીન બતાવવામાં આવ્યું હતું આ જગ્યા પર. તો ટોટલ એક સીન જે બતાવવામાં આવ્યું છે એ આ જગ્યા પરનું સીન છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો આ રસ્તો તમે જોઈ રહ્યા છો, આ રોડ આવી ગયો છે, નિયસ ગામ છે અહીંયા, એટલે કે લગભગ 100 મીટર છે. અને નિયસ ગામથી પાછળની સાઈડ પર આ છે એટલે અહીંયા નિયસ છે, અને આગળ તમે જોશો એટલે કે 1.5 કિલોમીટર આગળ જશો તો ડાકોરથી જે ડેસર રોડ જઈ રહ્યો છે એટલે કે મહીસાગર બ્રિજ છે એ રોડ અહીંયાથી જઈ રહ્યો છે. અને આ બાજુ તમે જશો તો આ બાજુ બીજા બધા ગામડા છે એટલે કે ભદ્રાસાની બધા ગામ છે. અને આપણું જે સીન છે એ ટોટલી આ જગ્યા પરનું સીન છે, હું તમને બતાવું. તો આ જે તમે વર્ડ જોઈ રહ્યા છો તો આ જગ્યા પર ટોટલી સેટઅપ બનાવવામાં આવ્યું હતું જે તમે ફિલ્મમાં જોયું છે. તો એટલે કે મેરાનું જે સેટઅપ બનાવવામાં આવ્યું હતું એ આ જગ્યા પર બનાવવામાં આવ્યું હતું. તો જે સ્ક્રીનશોટ છે તમને પરફેક્ટ મેચ કરાવવાનો છું, તો કે અહીંયાથી પહેલો સ્ક્રીનશોટ તમને બતાવું. તો મિત્રો આ જગ્યા પર જે સેટઅપ બનાવવામાં આવ્યું હતું એટલે કે આ જગ્યા પરથી છે કાટલા સુધી લારી મૂકી હતી એટલે કે મેરાનું સેટઅપ બનાવ્યું હતું. અને એક સીનમાં તમે જોશો તો આ જે વડ છે આ જગ્યા પર એક લારી હતી જે ફાઇટ થાય છે એ આ જગ્યા પર ટોટલી સેટઅપ બનાવ્યું હતું. અને જે આ મંગલ ભુવન તમે જોઈ રહ્યા છો એમાં જે આ દ્વાર છે એટલે કે અહીંયા દરવાજો છે જે અત્યારે બંધ છે, જોકે પાછળ શું છે ખબર છે નહીં મને, પણ આ મંગળ ભુવન એવું લખેલું છે. અને અહીંયા ગેટ છે, એ ગેટ ત્યારે ખુલ્લો હતો અત્યારે બંધ છે. તો આ સ્ક્રીનશોટમાં તમે જોશો તો ટોટલી જે લારી મૂકવામાં આવી હતી એ આ જગ્યા પર મૂકવામાં આવી હતી. જોકે આ શૂટિંગ જે થતું હતું મેં લાઈવ નથી જોયું, પણ એક બે દિવસ પછી મેં હું અહીંયા આવ્યો હતો તો ટોટલી એમનું જે સામાન હતું એ આ જગ્યા પર પડ્યું હતું. તો એક સ્ક્રીનશોટમાં તમે જોશો તો પરફેક્ટ સીન અહીંયાથી તમે મેચ કરી શકો છો. તો મિત્રો એક સીનમાં તમે જોશો તો આ રીતનું સીન લેવામાં આવ્યું છે, અને અહીંયાથી જતા હોય છે રાજદીપભાઈ ભારોટ અહીંયાથી જતા હોય છે અને આ જગ્યા પર જતા હોય છે એટલે કે આ જગ્યા પર તમે સ્ક્રીનશોટમાં જોશો તમને પરફેક્ટ ખબર પડી જવાની છે. તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે, જોકે અહીંયા થોડાક ટાઈમ એટલે કે 10 દિવસ પહેલાં એક ફિલ્મ શૂટિંગ થયું છે, જોકે ફિલ્મનું નામ મને ખબર છે નહીં, પણ અમારા વિપુલભાઈનું ફિલ્મ છે, ઉમરેઠવાળા વિપુલભાઈની ફિલ્મ અહીંયા શૂટ થયું છે, પણ અત્યારે આપણે ખબર છે નહીં એ ફિલ્મ કયું હતું. એ તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે, તમે સ્ક્રીનશોટ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો જે વિલન લોકો હોય છે એ આ જગ્યા પર ઊભા હતા, એટલે કે આ જગ્યા પર એક બીજી પણ લારી હતી એ જગ્યા પર લોકો ઊભા હતા. પાછળ જે મકાન તમે જોઈ રહ્યા છો એ મકાન એમાં દેખાઈ રહ્યું છે, જોકે આ લીમડો છે એ લીમડો પણ એમાં તમે પરફેક્ટ જોઈ શકો છો. અને આ જગ્યા પર આ જે વડ છે એની પાછળ એક મકાન હતું, એટલે કે અત્યારે પણ મકાન છે પણ એ નવું બની ગયું છે, પહેલાં તમે જોઈ શકો છો સ્ક્રીનશોટમાં. તો આ રીતનું સીન બતાવવામાં આવ્યું છે, તમે પરફેક્ટ અહીંયાથી સ્ક્રીનશોટ મેચ કરી શકો છો, જોકે એ મકાન એમાં પરફેક્ટ દેખાઈ રહ્યું છે, તમે સેમ ટુ સેમ મેચ કરી શકો છો અહીંયાથી. તો મિત્રો એક ક્લોઝઅપ શોટમાં તમે જોશો તો જે વિરાન લોકો આવતા હોય છે એની પાછળ તમને આ દિવાલ જોવા મળે છે, એટલે કે મંગલ ભુવન જોવા મળે છે. બીજા સીનમાં તમે જોશો તો આ મકાન જે છે એ મકાન પણ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો, અને આ જે વડ છે આ વડ પણ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો, અને આ મકાન પણ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો. તો આ રીતનું સીન બતાવવામાં આવ્યું છે અહીંયાથી, જે સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી લીધા છે. તો મિત્રો રાજદીપભાઈ ભાવડ જ્યારે અહીંયાથી મારતા હોય છે વિરાન લોકોને ત્યારે તમને આ સીન જોવા મળે છે. બાકી તમે એક બીજો સ્ક્રીનશોટ અહીંયાથી લગાવો તો જે હિરોઈન હોય છે એટલે કે હિરોઈનની પાછળ તમે જોશો તો આ રીતનું મંદિર તમને જોવા મળે છે, જોકે એ બ્લડ થોડુંક પાછળ હતું એટલે તમને પરફેક્ટ નહીં દેખાય, પણ આ રીતનું મંદિર તમને જોવા મળે છે. તમે મંદિર પણ જોઈ શકો છો, મંદિર પણ તમને બતાવવાનું છું. તો આ છે હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે જઈએ છીએ, પહેલાં એક સ્ક્રીનશોટ છે હું તમને બતાવી દઉં. Oh,
तो बस मित्रों नानो वीडियो तो जो वीडियो गमी है तो वीडियो लाइक करजो, चैनल सब्सक्राइब करजो। तो मिले नेक्स्ट वीडियो, त्यां सुधी जय माताजी, वंदे मातरम।